नजर महत्वना समाचार पर सौप्रथम वात वडाप्रधान नरेन्द्र मोदी ने लईने करिए। वडाप्रधान नरेन्द्र मोदी बे दिवसना गुजरातना प्रवासे आवशे। 27 अने 28 जुलाईए पीएम मोदी गुजरातना प्रवासे छे। 27 जुलाईए राजकोटमां विविध कार्यक्रममां उपस्थित रहेशे। राजकोट ग्रीनफील्ड इंटरनेशनल एरपोर्टनुं उद्घाटन करशे, त्यारे राजकोटना केकेवी ओवरब्रिजनुं पण लोकार्पण करवामां आवशे। रेसकोर्स मैदानमां जंगी सभाने वडाप्रधान नरेन्द्र मोदी संबोधन करशे अने सौनी योजना लिंक 3 प्रोजेक्टनुं पण लोकार्पण करशे। त्यारे एरपोर्टथी रेसकोर्स मैदान सुधी रोड शोनुं पण आयोजन करायुं छे। जी बिल्कुल, आगामी 27 तारीखे वडाप्रधान नरेन्द्र मोदी राजकोट आवी रह्या छे ने सौराष्ट्रनी जनता ने राजकोट थी इंटरनेशनल एरपोर्टनी भेट आपी रह्या छे। हिरासर खाते आ इंटरनेशनल एरपोर्ट तैयार करवामां आव्युं छे ने तेना माटेनी तमाम तड़ामार तैयारीओ छे ते अत्यारे करवामां आवी रही छे। राजकोटने आ सौथी मोटी भेट गणवामां आवी रही छे। साथे ज राजकोट शहेरनी अंदर केकेवी ब्रिज छे तेनुं पण लोकार्पण वडाप्रधान नरेन्द्र મોદીના હસ્તે થવાનું છે। આ ઉપરાંત સૌની યોજનાને જોડતી વધુ એક લિંક છે તે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લા કરવાના છે। રાજકોટના રેસકોર્સ ખાતે જંગી જનસભા છે તેને પણ વડાપ્રધાન સંબોધવાના છે અને તેની તૈયારીઓ છે તે અત્યારે અહીંયા થઈ રહી છે। રેસકોર્સ ખાતે આ જંગી જનસભા થશે। સૌપ્રથમ તેઓ હીરાસર ખાતે જવાના છે અને હીરાસર ખાતે એરપોર્ટનું લોકાર્પણ કર્યા બાદ તેઓ સીધા રાજકોટ સિટીના એરપોર્ટ છે તેની અંદર ઉતરવાના છે। ત્યારબાદ ત્યાંથી નાનકડા એવા રોડ શોની અંદર તેઓ સીધા જ રાજકોટના રેસકોર્સ ખાતે જંગી જનસભાને સંબોધવાના છે અને આપણી સાથે તમામ કાર્યક્રમની વિગત આપવા માટે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી જોડાયા છે। મુકેશભાઈ, કયા પ્રકારનો કાર્યક્રમ રહેશે, શું તૈયારીઓ? 27 તારીખના કાર્યક્રમ માટે રાજકોટ ભારતીય જનતા પાર્ટીના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહ અને ઉમંગથી અત્યારે તૈયારીઓ કરી રહ્યા છે। 27 તારીખે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટ આવે છે ત્યારે હીરાસર એરપોર્ટનું ઉદ્ઘાટન, કેકેવી બ્રિજનું ઉદ્ઘાટન સહિતના 2035 કરોડના ખર્ચના વિકાસના કામોનું લોકાર્પણ થવાનું છે। ભારતીય જનતા પાર્ટીના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપરાંત સમાજના તમામ સ્તરના લોકો આ કાર્યક્રમની અંદર જોડાય એ માટેના પણ સતત પ્રયત્નો ચાલી રહ્યા છે। છેલ્લા 4 દિવસથી ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાના કાર્યકરથી શરૂ કરીને પ્રદેશનું જે માર્ગદર્શન મળે છે એ પ્રમાણે અત્યારે અમારી તૈયારી ચાલી રહી છે અને વિશાળ સંખ્યાની અંદર આ કાર્યક્રમમાં લોકો જોડાયા માટેની અમારો પ્રયત્ન ચાલુ છે। 2024ની તૈયારીના ભાગરૂપે આ જંગી જનસભા અને લોકાર્પણના કાપો જોવાઈ રહ્યા છે। આમ તો 2024ની બહાર છે, પરંતુ અત્યારથી જ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે? ના, એવું ચોક્કસ ન કહી શકું, પણ એટલું ચોક્કસ કહીશ કે આ કામ માત્ર 2035 કરોડના ખર્ચે જે વિકાસના કામો થયા છે એને 2024ની ચૂંટણી સાથે હું સરખાવતો નથી। 2035 કરોડના ખર્ચે જે કામો થયા છે એનું લોકાર્પણ કરવા માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ પધારી રહ્યા છે ત્યારે આપણે સૌ, અમારા સૌમાં પણ અને લોકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળે છે। તેમને આવકારવા માટે એક નાનકડા રોડ શો જેવું પણ આયોજન કરાયું છે એરપોર્ટથી, કંઈ પ્લાનિંગ ખરું? ઓફિશિયલ કાર્યક્રમમાં રોડ શોનું આયોજન નથી, પણ નરેન્દ્રભાઈ જ્યારે આવતા હોય ત્યારે સ્વાભાવિક રીતે લોકોમાં જ એટલો ઉત્સાહ હોય છે, એટલે એમને જોવા માટે, એમની એક ઝલક જોવા માટે કદાચ રોડની બંને સાઈડ લોકો ઊભા રહી ગયા હોય તો એ રોડ શો નથી, પણ એને આપણે રોડ શોનું નામ પણ આપી શકાય। બિલકુલ, તો આતા મુકેશભાઈ દોશી, તેમનું કહેવું છે કે વડાપ્રધાન આવી રહ્યા છે અને તેમને આવકારવા માટે શહેરની સાથે સમગ્ર સૌરાષ્ટ્ર છે તે થનગની રહ્યું છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।